નમસ્કાર બધા મિત્રોને, મારું નામ થાનકી ધ્રુતિ છે અને હું એમએડ સેમ 3 આઈઆઈટી ગાંધીનગરમાં અભ્યાસ કરું છું. એમાં સિલેબસનો એક સબ્જેક્ટ છે ઇન્ક્લુઝન કોન્સેપ્ટ એન્ડ પોલિસી ફ્રેમવર્ક, એટલે કે સમાવેશ શિક્ષણનો ખ્યાલ અને નીતિ માળખું. એમાં યુનિટ નંબર 4 અને એનો સબ ટોપિક છે 4.4 રોલ ઓફ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ. શ્રી રામબા ડાયટ પોરબંદર અને મારા ગાઈડ છે એમ વી વેકરિયા સર. હવે આપણે સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈએ તો કે સમય જતા આ વિભાગ હેઠળ અપંગતાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય સંસ્થાઓ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સની સ્થાપના કરવામાં આવી છે. નેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ ચોક્કસ પ્રકારની વિકલાંગતા ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ સ્થાપિત સ્વાયત્ત સંસ્થાઓની પ્રકૃતિમાં છે. આ સંસ્થાઓ મુખ્યત્વે વિકલાંગતાના ક્ષેત્રમાં માનવ સંસાધન વિકાસમાં વિવિધ અભ્યાસક્રમો ચલાવીને વિકલાંગ વ્યક્તિઓ એટલે કે પર્સન્સ વિથ ડિસેબિલિટીસને પુનઃવર્ષન સેવાઓ પ્રદાન કરીને અને ક્ષેત્રમાં સંશોધન અને વિકાસના પ્રયાસોને પ્રોત્સાહન આપીને સંકળાયેલી છે. અને આમાં ટોટલ 9 નેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, એને હવે આપણે વારાફરથી જોશું. પહેલા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમિંગ ડેવલપમેન્ટ દેહરાદૂન, એટલે કે વિઝ્યુઅલ ડિસેબિલિટીસ વાળા વ્યક્તિ છે એના સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય સંસ્થા. બીજી છે રાષ્ટ્રીય બૌદ્ધિક વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેની સંસ્થા છે, સિકંદરાબાદમાં છે. ત્રીજી યલી આવર જંગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ ડિસેબિલિટીસ, જે મુંબઈમાં છે. બહુવિધ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય સંસ્થા ચેન્નઈમાં છે. દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય શારીરિક વિકલાંગ વ્યક્તિઓ માટેની સંસ્થા, જે દિલ્હીમાં છે. સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુનર્વસન તાલીમ અને સંશોધન સંસ્થા કટકમાં આવેલી છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર લોકોમોટર ડિસેબિલિટીસ, જે કલકત્તામાં છે. ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર, જે ન્યૂ દિલ્હીમાં આવેલી છે. પહેલી વિઝ્યુઅલ ડિસેબિલિટીસ વાળા વ્યક્તિઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય સંસ્થા દેહરાદૂન, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ વિઝ્યુઅલ ડિસેબિલિટીસ, જેની ભૂમિકા આ મુજબ છે. તો કે 12મા ધોરણ સુધી દ્રષ્ટિહીન માટે નિવાસી શાળા, સેન્ટ્રલ બેલ પ્રેસ જે શાળા અને કોલેજ શિક્ષણ માટે બ્રેલ સાહિત્યનું સૌથી મોટું પ્રેસ કેન્દ્ર છે. દ્રશ્ય વિકલાંગ વ્યક્તિઓ માટે પુનર્વસન સેવાઓ, પ્રારંભિક હસ્તક્ષેપ અને આકારણી સેવાઓ, વિશેષ શિક્ષણ અને પુનર્વસન મનોવિજ્ઞાન ક્ષેત્રે અનુસ્નાતક, અંડર ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા જેવા અભ્યાસક્રમો ચલાવે છે. સંશોધન અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે આ સંસ્થા દ્વારા. ત્યાર પછીની બીજી સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ પર્સન વિથ ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટીઝ, જેનું ટૂંકું સ્વરૂપ NIEPID છે, જે સિકંદરાબાદમાં આવેલી છે, કે રાષ્ટ્રીય બૌદ્ધિક વિકલાંગ વ્યક્તિઓના સશક્તિકરણ માટેની સંસ્થા. તેની ભૂમિકા આ મુજબ છે. જ્ઞાનાત્મક પુનઃપ્રાપ્તિના સ્પષ્ટ અને દ્રશ્યમાન હકારાત્મક પરિણામો સાથે બૌદ્ધિક અપંગ વ્યક્તિઓ માટે પુનર્વસનની સેવાઓ, ત્યાર પછી એમફિલ, અનુસ્નાતક, અંડર ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા કક્ષાના વિશેષ શિક્ષણ અને પુનર્વસન મનોવિજ્ઞાનના અભ્યાસક્રમો, વિશેષ શિક્ષણ, ક્લિનિકલ મનોવિજ્ઞાન, જ્ઞાનાત્મક ઉપચાર અને વ્યવસાયિક અને કૌશલ્યની તાલીમ. સિકંદરાબાદ, નોઈડા અને ન્યૂ દિલ્હી ખાતે પૂર્વ વ્યવસાયિક સ્તર એટલે કે 18 વર્ષ સુધીનું સ્થિત મોડેલ વિશેષ શિક્ષણનું કેન્દ્ર આ સંસ્થામાં આવેલું છે. ત્યાર પછી છે અલીયાવર જંગ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પીચ એન્ડ હિયરિંગ ડિસેબિલિટીઝ, જેનું ટૂંકું સ્વરૂપ છે AYJNISHD, જે મુંબઈ ખાતે આવેલી છે. તેની ભૂમિકા આ મુજબ છે.
પીએચડી અનુસ્નાતક સ્નાતક અને અભ્યાસક્રમ જેમાં સ્પીચ લેંગ્વેજ પેથોલોજી વિશેષ શિક્ષણ વગેરેમાં સ્નાતક અને ડિપ્લોમાના અભ્યાસક્રમો છે. ત્યારબાદ કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી અને પોસ્ટ ઓપરેટિવ રિહેબિલિટેશન માટે નોડલ એજન્સી હાલમાં 186 હોસ્પિટલો આ સર્જરી માટે સૂચિબદ્ધ છે. તૃતીય સ્તરની સંભાળ ભાષા અને શ્રાવ્ય વિજ્ઞાનની ક્ષતિઓનું મૂલ્યાંકન અને નિદાન કરવામાં આવે છે. વાણી અથવા શ્રવણ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને નિદાન ઉપચારાત્મક અને શૈક્ષણિક અને વ્યવસાયિક સેવાઓ આપવામાં આવે છે અને પ્રારંભિક હસ્તક્ષેપ અને આકારણીની સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. ત્યારબાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એમ્પાવરમેન્ટ ઓફ પર્સન્સ વિથ મલ્ટીપલ ડિસએબિલિટીઝ, જેનું ટૂંકું રૂપ NIEPMD છે, જે ચેન્નઈમાં આવેલું છે, એટલે કે બહુવિધ વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓના સશક્તિકરણ માટેની રાષ્ટ્રીય સંસ્થા. આ સંસ્થાની ભૂમિકા આ મુજબ છે. એમફિલ, પોસ્ટ ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ અને ડિપ્લોમાના અભ્યાસક્રમો ક્લિનિકલ સાયકોલોજી, સ્પેશિયલ એજ્યુકેશન, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, PNO, સ્પીચ લેંગ્વેજ પેથોલોજી વગેરે. ત્યારબાદ બહુવિધ વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને પુનર્વસન સેવાઓ આપે છે. મનોવૈજ્ઞાનિક આકારણીઓ અને હસ્તક્ષેપો અને સમાવિષ્ટ પ્રારંભિક શાળા અને વ્યવસાયિક તાલીમ આપવામાં આવે છે. ત્યારબાદ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર પર્સન્સ વિથ ફિઝિકલ ડિસએબિલિટીઝ, જેનું ટૂંકું રૂપ છે PDUNIPPD. દીનદયાળ ઉપાધ્યાય રાષ્ટ્રીય શારીરિક વિકલાંગ વ્યક્તિઓ માટેની સંસ્થા, જે ન્યૂ દિલ્હીમાં આવેલી છે. આ સંસ્થા દ્વારા લોકોમોટર વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓને વ્યાપક પુનર્વસન સેવાઓ આપવામાં આવે છે. પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ, ફિઝિયોથેરાપી, વ્યવસાયિક ઉપચાર, વ્યવસાયિક અને મનોવૈજ્ઞાનિક પરામર્શ સેવાઓ આપવામાં આવે છે. વિશેષતા ક્લિનિકલ સેવાઓ, પ્રારંભિક હસ્તક્ષેપ અને આકારણી સેવાઓ અને પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ, ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં અનુસ્નાતક અને અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો પણ ચલાવવામાં આવે છે. ત્યારબાદ છે સ્વામી વિવેકાનંદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિહેબિલિટેશન ટ્રેનિંગ એન્ડ રિસર્ચ સેન્ટર, જે સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રીય પુનર્વસન તાલીમ અને સંશોધન સંસ્થા. આ સંસ્થા દ્વારા લોકોમોટર ડિસએબિલિટી વાળા લોકો માટે વ્યાપક પુનર્વસન સેવાઓ, પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી અને વ્યવસાયિક પરામર્શ સેવાઓ, પ્રારંભિક હસ્તક્ષેપ અને આકારણી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ, ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં અનુસ્નાતક અને અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. સોપથારીવાળી હોસ્પિટલ અને સેરેબ્રલ પાલ્સી ક્લિનિક પણ છે. સુધારાત્મક અને પુનઃરચનાત્મક શસ્ત્રક્રિયાઓ માટે સુસજ્જ 2 ઓપરેશન થિયેટરો પણ છે. રેડિયોલોજીકલ અને પેથોલોજીકલ તપાસ કેન્દ્રો પણ આવેલા છે. ત્યારબાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર લોકોમોટર ડિસએબિલિટીઝ, જે કલકત્તામાં આવેલી છે. લોકોમોટર ડિસએબિલિટી વાળા લોકો માટે વ્યાપક પુનર્વસન સેવાઓ, પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ, ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી અને વ્યવસાયિક પરામર્શ સેવાઓ, પ્રોસ્થેટિક્સ અને ઓર્થોટિક્સ, ફિઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપીમાં અનુસ્નાતક અને અંડર ગ્રેજ્યુએટ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. જ્યાં 50 પથારીવાળી હોસ્પિટલ અને સુધારાત્મક સર્જરીમાં રોકાયેલા રૂમો છે. શારીરિક દવા અને પુનર્વસન સેવાઓ અને ઓપીડી અને રેડિયોલોજિક સેવાઓ આપવામાં આવે છે. ત્યારબાદ ઇન્ડિયન સાઇન લેંગ્વેજ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ સેન્ટર, ન્યૂ દિલ્હી, ભારતીય સાંકેતિક ભાષા સંશોધન અને તાલીમ કેન્દ્ર. આ સંસ્થાની ભૂમિકા આ મુજબ છે. ભારતીય સાંકેતિક ભાષામાં ઉપયોગ, શિક્ષણ અને સંશોધન કરવા માટે પ્રશિક્ષિત કુશળતા વિકસાવે છે. ભારતીય સાઇન લેંગ્વેજ ઇન્ટરપ્રિટેશનમાં ડિપ્લોમા કોર્સ અને ડિપ્લોમા ઇન ટીચિંગ ઇન્ડિયન સાઇન લેંગ્વેજનો કોર્સ પૂરો પાડવામાં આવે છે.
ભારતીય સાંકેતિક ભાષા જે 10,000 શબ્દોનો સારી રીતે સંશોધિત શબ્દકોશ પણ વિકસિત કર્યો છે. ધોરણ 1-12 માટે અભ્યાસક્રમના પુસ્તકો અને સામગ્રીને સાઇન લેંગ્વેજમાં રૂપાંતરિત કરવા માટે NCERT સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે. ઓડિયો વિઝ્યુઅલ અને સોશિયલ મીડિયામાં સુલભ ભારતીય સાંકેતિક ભાષાનો પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે. થેન્ક યુ. આભાર.